નમસ્કાર દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ લોકમંચમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું. દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે કે દિવાળીની આખી શૃંખલાની શરૂઆત થતી હોય છે. વાઘબારસથી લઈને ભાઈબીજ સુધી તમામ પ્રકારની આપણે ફેસ્ટિવલ કહેવાય કે ભાઈ બહેનનો પણ એમાં ફેસ્ટિવલ આવે છે, બધા સગા સંબંધીઓનો પણ ફેસ્ટિવલ આવે છે. તમામ લોકો એકબીજાને વિશ કરીને પૂરું વર્ષ, નવું વર્ષની જે શરૂઆત થાય છે તે નવા વર્ષની શરૂઆતની સાથે સાથે તમામ લોકોને એટલી શુભકામનાઓ આપે છે કે તે નવા વર્ષની અંદર જે પણ કોઈ પડકાર આવે છે, જે પણ કોઈ પણ પ્રકારની તેમની સામે જે પરિસ્થિતિ સર્જાય, તે તમામ પરિસ્થિતિની અંદર તે ખૂબ જ સારી રીતે સફળ થાય તેવી આપણે શુભકામના દરેકને પાઠવતા હોય છે. આજે આપણે કંઈક એવી દિવાળીની વાતો કરવાના છે કે જે દિવાળી પહેલાના સમયની જયારે આપણે વાત કરીએ તો પહેલાના સમયની અંદર એકબીજાના ઘરે જવાનું હતું, એકબીજાના ઘરે જઈને જે પોતે એટલે કે જાતે હાથે બનાવેલી જે મીઠાઈ હતી તે એકબીજાને આપતા હતા. હવે ક્યાંક આ તમામ પ્રકારની જે સાલ મુબારક કહેવાની, જે એકબીજાને સામે ફેસ ટુ ફેસ સાલ મુબારક કહેવાની આ તમામ રીતોની ક્યાંક જગ્યા વોટ્સએપ અને ફેસબુકે લઈ લીધી છે. જી હા, એટલું ઇઝી કામ થઈ ગયું છે ફેસબુક અને વોટ્સએપથી. ક્યાંક ને ક્યાંક કોઈ જ પ્રકારનું કોઈ ટેન્શન જ નથી લોકોને, કોઈના ઘરે નહીં જવાનું, ઘરે બેસીને ફોન કરી દેવાનો, ઘરે બેસીને વિડીયો કોલ કરી દેવાનો, મેસેજ કરી દેવાનો, છેલ્લે એક વોટ્સએપ કરીને પણ તેને જણાવી દેવાનું કે અમે તને શુભકામના આપીએ છીએ. સામેવાળું પક્ષ પણ એટલો ખુશ જ છે, એમાં પણ એને કોઈ જ પ્રકારની અહીંયા એવી કમ્પ્લેન નથી. પણ હકીકત એમ છે કે ક્યાંક ને ક્યાંક આના કારણે ક્યાંક સંબંધોથી આપણે ક્યાંક દૂર જઈ રહ્યા છીએ. આ કદાચ ઇન્ટરનલ પ્રોબ્લેમ છે અને આજે એ જ પ્રોબ્લેમ વિશે આજે આપણે વાત કરીશું કે વર્ચ્યુઅલ દિવાળી એટલે કે કમ્પ્લીટલી આપણે એક ટેકનોલોજીની સાથે એટલા બધા વળી ગયા છે કે હકીકતના જે સંબંધો છે તેને કદાચ આપણે ભૂલી ગયા છે. આ તમામ ચર્ચા આજે આપણે કરવાના છે કે કેમ આવું થઈ રહ્યું છે, આની સાથે આપણે જવાથી કેટલા ફાયદા કેટલા નુકસાન થઈ રહ્યા છે, તમામ પ્રકારની આજે ચર્ચા કરીશું. આ ચર્ચામાં મારી સાથે જોડાયા છે સોશિયલ એન્ટરપ્રિન્યોર રુઝાન ખંભાતા અને સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હર્ષ પરમાર. આપ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ. રુઝાનજી, સૌ પ્રથમ જે પ્રકારે કહ્યું, હું આજનો જ દાખલો આપું તમને કે આજે મારા ઘરમાં પણ જયારે બધા ફેમિલી વાળા એક સાથે મળતા હતા ત્યારે મેં મારી સિસ્ટરને કીધું કે બહુ જ ઇઝી થઈ ગયું છે, હવે કોઈને ફોન કરવાનું પણ ટેન્શન નથી રહ્યું, બીકોઝ કે આપણે મેસેજ કરીને વોટ્સએપ કરીને કોઈ પણને જણાવી દઈએ, સામેવાળો રિસ્પોન્સ આપી દે એટલે એક બે સેકન્ડની અંદર વાત આખી પૂરી થઈ જાય છે. પણ એ વાત કરવી કરવી, મેસેજ કરવો, વાંચવો ખૂબ જ ઇઝી થઈ ગયું છે, પણ એની સાથે સાથે ઇન્ટરનલી આપણા સંબંધો ક્યાંક કદાચ દૂર થઈ રહ્યા છે. આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો બધાને હેપી દિવાળી, હેપી ન્યુ યર. આજે આપણે જે ડિબેટ કરી રહ્યા છીએ કે ટેકનોલોજીથી દિવાળી આપણી સુધરે છે કે આપણે બગાડી રહ્યા છીએ, એ જ જે ડિબેટ છે. હવે હું આને બંને રીતે જોઈ રહી છું, બંને રીતે એટલે જોઈશ કારણ કે એનાથી ફાયદા બી છે અને નુકસાન બી છે. પહેલા થોડા ફાયદાઓની વાત કરી લઈએ તો ટુ મેક થિંગ્સ ઇઝીયર, જે લોકોને ખબર છે એટલે જ યુઝ થઈ રહ્યું છે. ફાયદા સૌથી પહેલા છે કે નાવ યુ કેન રીચ ટુ લોટ ઓફ પીપલ. જયારે પહેલા નહોતું ત્યારે તમે એક દિવસમાં કેટલા લોકોના ઘરે જઈ શકો ફિઝિકલી? તો તમે ખાલી તમારે એકદમ અંદર ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ્સ તો ના કે પણ રિલેટિવ જે ખાસ ખાસ હોય, મમ્મી પપ્પા ઘણી વાર લઈ જાય. જવાનો ફાયદો એ થાય કે તમને પેલું શું કહેવાય, 50 રૂપિયા 51 રૂપિયાનો એ ચાંદલો મળે, એ ફાયદો કહેવાય. ત્યાં જઈને મીઠાઈ ખાવાની, મઠિયા ખાવાના, ગાંઠિયા ખાવાના, બહુ સરસ બનાયા કેવું પડે, ના ગમતો તો બહુ સરસ બનાયા કેવું પડે, અને થોડું પેલું શું કે ફોર્મેલિટી જેવું બી લાગતું હતું. અધર વે અરાઉન્ડ ઓબ્વિયસલી જેને ગમતું હતું કે ભાઈ એલ્ડર જઈને આશીર્વાદ, કારણ કે યુ નો આપણે આપણે જે આપણી સંસ્કૃતિ છે, ઇન્ડિયન સંસ્કૃતિ, એમાં ઓબ્વિયસલી આશીર્વાદનું બહુ મોટું મહત્વ છે, તો ત્યારે તમે લઈને લો તો એ લોકોને ગમે છે. પણ સાથે સાથે તમે ઇફ આઈ લુક એટ ઇટ ઓન ધ ફ્લિપ સાઈડ એટલે કે ભાઈ લોકોને છે કે ચલો ભાઈ દિવાળી યા ન્યુ યર છે, આરામ કરશું, લેટથી ઉઠશું, ઘરમાં ફેમિલી જોડે મજા કરશું, તો એ લોકોથી હવે થઈ રહ્યું છે. ને બહાર ના તો શું બધા ત્યારે પેલું ફિલ્ડિંગ કરવા જવું પડતું હતું, એ બંધ થઈ ગયું છે. એટલે ઇફ આઈ લુક ઇટ ફ્રોમ ધ બોથ એંગલ્સ, એ બંને એંગલ એ રીતે એના રીતે સાચા છે. એટલે આઈ વુડ નોટ લાઈક ટુ ઓન ધ ફર્સ્ટ પોઈન્ટ, આઈ વુડ નોટ લાઈક ટુ સે કે આ ખોટું છે, યા એવું બી નથી કહેતી કે બહુ જ સાચું છે. પણ તમે કેવી રીતે બેલેન્સ કરો છો? જાણે કોઈ મારું એક્ઝામ્પલ પોતે લેવા માંગું, યા જે બીજા લોકોને જોઉં છું કે એ લોકો મેસેજ જે ફ્રેન્ડ્સ, દૂરના ફ્રેન્ડ્સ કહેવાય, જે આપણે આજકાલ સોશિયલ મીડિયાના સો કોલ્ડ ફ્રેન્ડ્સ બને છે, એ લોકોને જરૂર નથી તમે કોણ ઘરે જઈને બેસી જાઓ. ઘણી વાર તો તમે ઘરે જઈને બેહો તો અત્યારે એક વોટ્સએપ પર મેસેજ જોક ચાલી રહ્યો છે કે તમે કોઈકના ઘરે જાઓ તો કે છે ભાઈ કેમ આયા, વોટ્સએપ કેમ ના કર્યો, એટલે એવું નથી, આની એક જોક ચાલે છે. પણ હા, તમારા જે નિયર ડિયર વન્સ હોય, જેને ત્યાં તમે વર્ષોથી જતા હો, જેને આશીર્વાદ લેતા હો, તો એ તો તમારે જવું જ જોઈએ અને જાય છે. એવું આઈ વુડ નોટ લાઈક ટુ સે કે લોકો નથી જતા. અને બીજી વાત કે ઘણી સહી વાર મેં જોયું છે કે દિવાળી અરે ન્યુ યર ના દિવસે લોકો બહારગામ નીકળી જાય છે અને એટલે પછી આપણે જયારે વિશ કરવાનું છે તે લોકો આવે છે પછી વિશ કરીએ છીએ. એટલે ધીસ ઇઝ માય ફર્સ્ટ ટેક ઓન ધ ટોપિક. જી,
હર્ષજી, અહીંયા જયારે વાત થઈ રહી છે કે સોશિયલ મીડિયાની તો જરૂરથી આપની જે રાય જે છે એ તો લેવી જોઈએ. અત્યારે જે પ્રકારે લોકો ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે, નો ડાઉટ આપણે એમાં કોઈ જ પ્રકારનું માથું નથી માર્યા. જેમ પ્રકારે 21મી સદી આગળ વધી રહી છે, ટેકનોલોજીનો જમાનો આવ્યો છે, ડિજિટલ ઇન્ડિયા તરફ પણ લોકો જઈ રહ્યા છે, તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો સારો છે. પણ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીથી સંબંધ ઉપર કોઈ અસર પડી રહી છે, શું કહેવું છે આપનું? એમાં એવું છે કે ટેકનોલોજી જેટલી પણ આપણે યુઝ કરીશું તેના લીધે જેટલા પણ ફેસ્ટિવલ્સ છે એનું મહત્વ આપણે ક્યાંક ને ક્યાંક એક સાઈડે જોવા જઈએ તો એનું ઓછું થતું જતું હોય છે. સોશિયલ મીડિયા ઉપર તમે પોસ્ટ કરો છો, તમે કોઈને વિશ કરો છો, તો એને કેટલું આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ પોતાની ઉપર ડિપેન્ડ કરે છે. હવે કોઈ આપણા ક્લોઝ રિલેટિવ્સ હોય અથવા તો જેમના ત્યાં આપણે જતા હોઈએ દર દિવાળી કે કોઈ પણ વારે તહેવારે આપણે ત્યાં જતા હોઈએ અને પછી અચાનક ટેકનોલોજીનો યુઝ કરીને અથવા તો વોટ્સએપ છે, ફેસબુક મેસેન્જર છે, એવા ઘણા બધા જે પ્લેટફોર્મ આપણે યુઝ કરીને લોકોને આ તહેવારો વિશેની જે વિશીઝ આપણે કરતા હોઈએ છીએ તો એમાં એક ક્યાંક ને ક્યાંક એક ડિસ્ટન્સ આવી જતું હોય છે. એકચ્યુઅલી પ્લેટફોર્મ્સ આટલા બધા સોશિયલ મીડિયાના અવેલેબલ છે એ શેના માટે છે કે તમે કોઈનાથી દૂર રહેતા હોય તો એ જે ડિસ્ટન્સ છે એને ઓછું કરી આપે છે આપણને ટેકનોલોજી. પણ એવું ના કરી શકાય કે હું હવે અમદાવાદ જ રહેતો હોઉં અને હું મારા બાજુમાં જ બેસેલા વ્યક્તિને હું મોબાઈલથી મેસેજ કરું છું કે હેપી દિવાળી કે હેપી ન્યુ યર, તો દેટ ઇઝ રોંગ થિંગ. તો ત્યાં આપણે એકબીજા સાથે હળીમળીને રહેવાનું હોય. આમાં વસ્તુ એ છે કે તમે વિચારો કેવી રીતે આપલે કરો છો. આ દિવાળીના તહેવારમાં કેવું છે કે તમે એકબીજા સાથે ફેમિલીને ઘણા ટાઈમથી તમે મળ્યા ના હોય, એક સમય આવે કે જયારે તમે બધા ભેગા થઈ શકો, તમે એકબીજા સાથે વાત કરી શકો, એ જ તો તહેવારનું સાચું મૂલ્ય છે. આઈ વોન્ટ ટુ પુટ સમથિંગ હિયર, સર્ટન થિંગ્સ, કે સૌથી પહેલા તો વચ્ચે એક અત્યારે એક સોશિયલ એક થયો હતો, એક્સપિરિયન્સ એક્સપેરિમેન્ટ થયો હતો, એમાં પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમે તમારા દિવાળીમાં શું કરો છો, લાસ્ટ દિવાળી શું કરી, પહેલા શું કર્યું, તો બધા એક ચીજ બધાએ સેમ કહી કે વી વેર વિથ અવર ફેમિલી. એટલે આ હું આઈ વુડ નોટ અગ્રી કે આપણે, હા અગર નેબરની વાત કરીએ, સૌથી પહેલા પહેલા મી કમ્પ્લીટ ધીસ કે આઈ વુડ નોટ અગ્રી, કારણ કે આપણે દિવાળીના દિવસે આપણે ફેમિલી જોડે જોઈએ છીએ, પેલા સારા સારા કપડા પહેરીને મંદિરે જઈએ છીએ, રાતે બધા જોડે ઘરે યા બહાર જમીએ છીએ, આપણા જે એક્સટેન્ડેડ ફેમિલી એટલે કઝિન્સ બઝિન્સ બધા મળીએ છીએ, એટલે આઈ વુડ નોટ અગ્રી કે ભાઈ આપણે વોટ્સએપથી હેપી ન્યુ યર કહી નાખ્યું. કારણ કે મજા તો ત્યાં જ છે, દિવાળીની શું મજા છે કે ભાઈ તમે જોડે મળીને મસ્તી કરો અને ધેટ ઇઝ દિવાળી, ખાલી વિશ કરો ઇઝ નોટ દિવાળી. એટલે આ તો થતું તું અને થઈ રહ્યું છે. શું ઓછું થયું છે કે લે છે કે તમે કોઈ ફ્રેન્ડ્સ ને ત્યાં બે પાંચ ને જતા હતા એ તમે ઓછું કર્યું ને? ઘણી વાર લેટ્સ ઓનેસ્ટલી અહીંયા જેટલા બધા દર્શકો સામે છે પોતાના દિલ પર હાથ મૂકીને કે ઘણી વાર આપણે ત્યાં કોઈક આવી જાય છે, આપણને કંટાળ આવે છે કે ભાઈ યાર શી જરૂર છે, કારણ કે ધેર એન્જોયિંગ વિથ ધર ફ્રેન્ડ્સ એન્ડ વિથ ધર ઇન્ટરનલ ગ્રુપ. એટલે ઘણી વાર તો લોકોને ઉલટું કંટાળો આવે છે કે પહોંચી ગયા. ઘણી વાર બીજી વાત કે તમે અગર આ રીતે કરો છો તો અધર ધેન મીટિંગ અને ગ્રીટિંગ, બીજી વાર તમે જે વિચારોની આપ લે, અગર તમે નેબર્સ ની વાત કરો વિચારોની આપ લે, તો આખો વર્ષ તમે મળો છો ને, આખો વર્ષ તમે એટલે છે ઘરમાં કઈક ઊંધિયું બન્યું હોય છે તો ઊંધિયું શેર કરો છો, એ અત્યારે તમે જયારે દિવાળી વખતે મઠિયા, નોર્મલી લોકો ઘરમાં મઠિયા ને બધું બનાવે, એટલે મારે મઠિયા બન્યું હતું, જાણે કે મારે બી બાજુના ઘરમાંથી ચાર દિવસ પહેલા મઠિયા મગજ આવી ગયું હતું. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે એવું નથી કે તમે ખાલી એ દિવસે આપલે કરો કે ભાઈ મઠિયા મગજ ની, પહેલા બી તમે કરો છો. એટલે અત્યારે ઇનફેક્ટ દિવાળીથી ફાયદો શું થયો છે કે લોકો એવું નથી કે ભાઈ આજના દિવસે મળવાનું, ચાર દિવસ પહેલા બી મળશે અને જે મેં કહું કે ચાર દિવસ પછી બી મળશે ન્યુ યર પછી, કારણ કે ઘણી વાર લોકો ઘરમાં ના હોય, બહારગામ ગયો તો ચાર દિવસ પછી બી મળે. એટલે આપણે તો દેવ દિવાળી સુધી આપણી દિવાળી બધાની ચાલવાની છે, હેપી ન્યુ યર ચાલવાનું છે. એટલે માય ટેક ઇઝ કે થેન્ક્સ ટુ ધીસ ટેકનોલોજી, હું તો અધર વે લુક કરું છું કે થેન્ક્સ ટુ ટેકનોલોજી આપણે વધારે લોકોને રીચ કરી શકીએ છીએ, આપણે વધારે લોકો જોડે વાત કરી શકીએ છીએ, આપણા શું કહેવાય આપણા જે મેસેજીસ છે આપી શકીએ છીએ, લોકો બી આપણને જે બી મેસેજો પછી ભલે આટલા કિલોમીટર લાંબો હોય આપણે વાંચીએ ના વાંચીએ એ સ્ટોરી છે, પણ મોકલે છે ખરા. એટલે મને શાંતિ થાય કે હા મેં હજાર લોકોને મેસેજ મોકલ્યા. એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. એટલે અલ્ટિમેટલી લેટ અસ લુક ઇટ ઇન સચ અ વે કે ટેકનોલોજીના લીધે મારે એવું નથી કેવું કે માની લો મારી મમ્મી એમના રૂમમાં છે, હું મારા રૂમમાં છું, એટલે રાતે અગર લેટ અસ સાડા બારે મારા મમ્મી તો સુઈ ગયા પણ હું સાડા બારે જાગતી છું રાતે, તો હું હેપી ન્યુ યર નાખી દઈશ, પણ હું ઉઠીશ સવારે 10 વાગે ને મારા મમ્મી ઉઠશે સવારે 6 વાગે, તો મારા મમ્મીને મારું હેપી ન્યુ યર તો મળશે. ધેટ ડઝન્ટ મીન કે હું નાસ્તા ની પર એમને મળીશ તો હેપી ન્યુ યર નહીં કરું, ઓબ્વિયસલી હગ કરીશ, હેપી ન્યુ યર કરીશ, પણ આ તો છે ધીસ ઇઝ વન વે ઓફ ઇટ. એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ધીસ થિંગ. અને મારે તો કેવું છે લોકોને કે ભાઈ તમારું ઉલટું વધારે યુઝ કરવાનો જોઈએ, તાકી એનાથી શું થાય કે એટલીસ્ટ પીપલ, કારણ કે ઘણા મેસેજ છે, ઘણા તો લોકો આપણને રોજ ઓળખતા હોય, પણ જે લોકો નથી ઓળખતા એ ઓછા ઓળખે છે, એ લોકોના બી મેસેજ આવે, ભલે બલ્ક મેસેજ હોય આપણને ખબર છે બલ્ક, પણ ઓકે તમારા માઇન્ડમાંથી અરે આને બી મોકલ્યો, અરે આને બી મોકલ્યો, એટલે તમારા માઇન્ડમાં એ આવી રહ્યો છે. એટલે યુ આર રિમેમ્બરિંગ ધેટ પર્સન, આને બી મોકલ્યો, તમને ઘણી વાર આંખો પોઈ થઈ જતી હશે, હા આને મોકલ્યો, એવું થઈ જતું હશે તમારે. એટલે ધીસ ઇઝ ધ ફન ઓફ.
એક્ઝિટમેન્ટ. જી એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી વાત સાચી છે આપની રુઝાનજી. પણ અહીંયા જયારે આપણે થોડી હવે સોશિયલ મીડિયા ઉપર જ આવીએ, દિવાળીની વાત આપણે કરી લીધી છે પણ જો સોશિયલ મીડિયા ઉપર આવીએ તો રુઝાનજી અહીંયા એક બીજો પણ એક મેસેજ ચાલી રહ્યો છે અને આપણા એક માઇન્ડસેટ એવો થઈ ગયો છે કે લાસ્ટ સીન જોવાનો. આ બહુ જ હું ટિપિકલ એક વાત કહીશ આપને અને આપની સાથે શેર કરીશું, જરૂરથી આપણે દર્શકો સાથે પણ શેર કરીશું, એ પણ એવું માનશે કે હા એવું કંઈક હોય જ છે કે એક લાસ્ટ સીન જોવાની જે આપણને તમામને આદત છે એમાં પણ એવું છે કે બીજાનું જોવું છે, પોતાનું છુપાવવું છે, એમાં પણ એક વસ્તુ હોય છે. પણ અહીંયા જયારે એક એવી આપણી મેન્ટાલિટી આવી ગઈ છે કે ના ભાઈ વ્યક્તિ ઓનલાઈન છે તો ઠીક છે, એ બધું જ એને બરોબર ચાલી રહ્યું છે. જયારે એ બે ત્રણ દિવસનું જો લાસ્ટ સીન હોય ને ત્યારે આપણે તેને ફોન કરીએ છીએ કે બકા શું થયું છે, કઈ તકલીફ છે, તારું વોટ્સએપમાં ઓનલાઈન નથી આવતું. એટલે આના કારણોથી એક ફાયદો પણ દેખાઈ રહ્યો છે. પણ આને આપણે કેવી રીતે લેવું જોઈએ? હું મારી વાત કરું તો મેં મારું લાસ્ટ સીન બંધ રાખ્યું છે, કારણ કે મને નહીં ગમતું કે લોકો ડોક્યુ કરે કે રુઝાનને ક્યારે વોટ્સએપ જોઈ ને ક્યારે ના જોઈને. મેં મારા વોટ્સએપમાં ક્લિયર લખ્યું કે અર્જન્ટ તો ભાઈ એસએમએસ કરજે. બટ રુઝાન એટલે જ મેં કીધું ને કે બીજાનું જોવું છે ને પોતાનું છુપાવું છે. લાસ્ટ સીન મને અલાઉ નથી કરતું, વોટ્સએપ હોશિયાર છે, એને ખબર હતી કે આપણે ઇન્ડિયન્સ કેવા કે આપણું છુપાવું બીજા, એટલે ઇન્ડિયા એટલે વોટ્સએપ ની રૂલ છે કે તમે તમારું ધાકો તો બીજાનું નહીં જોઈ શકો, તમારું કહો તો તમે બીજાનું. એટલે પણ નાઉ કમિંગ બેક ટુ યોર પોઈન્ટ, આઈ એગ્રી વિથ યુ. આજે એટલે અંદરની પરિસ્થિતિ કારણ કે તમે જયારે લેટર છે કે ફોર એક્ઝામ્પલ ઇઝ માય ફ્રેન્ડ, અગર મારે જોવું છે કે શું કરે છે તો દેટ ઇઝ ક્યુરિયોસિટી નોટ જેલસી. અગર માન લો કે એને કઈક મેડલ મળ્યું કે અવોર્ડ મળ્યો કે કઈ બી મળ્યું તો તમે કહેશો. ઘણી વાર લોકો ખાલી આમ પેલા અંગૂઠા દેખાડે બધું વાવા કરે મનમાં, ભગવાન જાણે શું હોય. ઓકે, દેટ ઇઝ ઇરરિસ્પેક્ટિવ કે લોકોના મનમાં શું છે, વી ડોન્ટ કેર ફોર ધેટ. મને એવોર્ડ મળ્યો છે અને મેં ગામમાં બતાવ્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘણી વાર લોકો સામે વાળાને સ્લેંગમાં બોલ્યું તો છચરાવા બી કરતા હોય, છચરાવા કે લે મેં છચરાઈ તારી. એટલે સી ધીસ ઇઝ, આઈ વુડ રાધર લાઈક ટુ કોલ ધીસ, ધીસ ઇઝ અ ગેમ. ગેમ એટલે કહીશ કે આઈ વુડ સી ધીસ ઇઝ અ વેરી હેલ્ધી થિંગ. કારણ કે હવે તમને એક લો ઓફ પેલું શું કહેવાય, સિક્રેટ કરીને એક બુક હતી જેમાં લો ઓફ એટ્રેક્શન નું ઘણું લખી દીધું. એમાં તમે સિમ્પલ એક તમને એક ફંડા આપી રહી છું, મે બી આજે કામ લાગશે લોકોને, કે મારી લોકો એક્ઝામ્પલ આપું કે પેલો બારગામ ફરવા ગયો છે અને તમે નથી ગયા એટલે તમારી ચચી રહી છે, મોટા પ્લેન આગળ ને ગાડી વાગર ફોટા પાડતો હશે. પણ હવે લો ઓફ એટ્રેક્શન કહે છે એવું કે અગર તમે સામે વાળાને ગાડીને ફોટા પડજો તો તમે તમારા સેલ્ફ ને અગર ઇમેજિન કરશો કે આ ગાડી સામે હું ઉભો છું યા હું ઉભી છું અને આ અહીંયા હું ફરી રહી છું, તો લો ઓફ એટ્રેક્શન મેક્સ ઇટ પોસિબલ. એટલે તમે ટ્રાય કરજો, આજે કહું છું યુ કેન મેક ઇટ પોસિબલ. કારણ કે હવે એક મિનિટ, લો ઓફ એટ્રેક્શન એવું નથી કે ખાલી ઇમેજિન કરો, તમે એવું બી મહેસૂસ કરો છો કે તમને મળી ગયું છે. એટલે ઓબ્વિયસલી જયારે તમારી પેલી ઈર્ષ્યા યા જયારે પેલી જેલસી ચાલુ રહી છે ત્યારે ઓબ્વિયસલી તમે મહેસૂસ કરો છો કે મને બી જોયે છે. એટલે જે તમારી અર્જ છે, અર્જ વિલ ગો ટુ ધ નેચર એન્ડ સે કે આ રુઝાનને જોઈએ અને પછી એ રુઝાનને મળે છે, એ લો ઓફ એટ્રેક્શન નો ફંડા છે. એટલે ટ્રાય કરજો. એટલે કમિંગ બેક ટુ જે લાસ્ટ સીન ની વાત છે, ઓબ્વિયસલી લાસ્ટ સીન તો તમે છોડો, આપણે ઘણી વાર લોકોના ફેસબુક ના પેલા સ્ટેટસ જોઈએ છીએ યા ઇન્સ્ટાગ્રામ ના સ્નેપ જેતા કે ભાઈ આ શું કરી રહી છે, આ શું કરી રહ્યો છે. અને મેજરલી ટુ બી વેરી ઓનેસ્ટ, થોડા આપણે જે ફ્રેન્ડ્સ હતી જેલસ હોય એમાં જઈને જોતા હોઈશું, બીજું આપણે હીરો હિરોઈન કે જે લોકો જેને આપણે આઈડિયલાઇઝ કરશું એમાં જોતા હોઈશું. પણ દેટ ઇઝ ઓલસો ફાઇન, કારણ કે આજે બધાને બહુ શોખ હશે જોવાનું કે ભાઈ શાહરૂખ ખાન શું કરી રહ્યો છે યા અમિતાભ બચ્ચન શું કરી રહ્યો છે. પણ દેટ ઇઝ ફાઇન, આઈ મીન આઈ એગ્રી. હર્ષજી, અહીંયા જયારે વાત આવે છે કે જયારે ફરીવાર આપણે સોશિયલ મીડિયા ઉપર જે વાત કરી રહ્યા છે, લાસ્ટ સીન થી થોડા આપણે આગળ જઈએ. ઘણી બધી વખત કદાચ આપે પણ કર્યું હશે રુઝાનબેન, મેં પણ કરેલું હશે, હર્ષજી આપે પણ કરેલું હશે, જેટલા જોયે છે બધાએ, કે જયારે પણ કોઈ વ્યક્તિ આપણી સામે આવે છે એનું કદાચ આપણને એવું લાગે છે કે આ વ્યક્તિને મારે જાણવું છે, ફેસબુક ઉપર નામ નાખો, એની તમામ ડિટેલ્સ કાઢો, કેટલું પોસ્ટ કર્યું છે, કેવા સ્ટેટસ નાખ્યા છે. હર્ષજી હું આપણે પૂછવા માંગીશ, એકચ્યુઅલી આપ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ છો, તો શું ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, આ તમામ સોશિયલી જે એપ્સ છે તેના ઉપર કોઈ પણ વસ્તુને પોસ્ટ કરવાથી કોઈ વ્યક્તિના વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે છે? આમાં એવું છે કે જેટલા પણ સોશિયલ મીડિયા નેટવર્ક્સ છે કે જેને લોકો યુઝ કરતા હોય છે, એમાં એ લોકો શું બતાવી રહ્યા છે, શું શો ઓફ કરી રહ્યા છે. હું એક શબ્દનો યુઝ કરવા માંગીશ કે શો ઓફ. ત્યાં એક આખી અલગ જ દુનિયા છે, એ પોતાના વ્યક્તિત્વને કેવી રીતે ત્યાં બધાની સામે મૂકે છે કે જે ઇન્ટરનેટ ઉપર જ છે. જયારે પોતાની લાઈફમાં શું થઈ રહ્યું છે એને ક્યાંક ને ક્યાંક એ માણસ એ સોશિયલ મીડિયાના ફેસની પાછળ છુપાવી રહ્યો હોય છે. હવે હું અહીંયા લોલ એવું લખું છું, એનો મતલબ એવું થાય છે કે લાઉડ આઉટ લાફ, લાફિંગ આઉટ લાઉડ, લાફિંગ આઉટ લાઉડ.
પણ મારું એક્સપ્રેશન નલ હોય છે, હું બસ સામાન્ય આ રીતે નંબર બેસી રહ્યો હોય છું. તો એ એક ડિફરન્સ હોય છે એમાં સૌથી મોટો, કે સોશિયલ મીડિયા ઉપર જેવું તમારું બિહેવિયર છે એવું તમારું રિયલ લાઈફમાં હોવું એ જરૂરી નથી. તો મારો એટલો જ પોઈન્ટ છે કે જેટલી વસ્તુઓ તમે સોશિયલ મીડિયા ઉપર જોવો છો એ માત્ર ખાલી એ વ્યક્તિના સુપરફિશિયલ એક બિહેવિયરનો અંશ હોય છે. જ્યારે તમે માણસને ખરેખર ઓળખવા માંગતા હોય તો એના માટે રૂબરૂ અથવા તો કોઈ મુલાકાતથી જ એમને તમે ઓળખી શકો છો. ઓકે ફાઇન, મારે એક અલગ વ્યૂ અગેન છે કે જયારે સોશિયલ મીડિયામાં માણસ જાણે કેટલા ટસે, આજકાલ બહુ ફેશન છે કે 10-12 બાળકો નાના ઉભા હોય ને એ લોકોને આમ કઈ આપતા, ડોનેશન કરતા તમે બતાવો, કપડા આપતા બતાવો, મીઠાઈ આપતા બતાવો, તો એ ખબર પડી જાય છે. સી ઘણી વાર જયારે હું જોઉં છું તો મને ખબર પડી જાય કે સામે વાળો કેટલો લુચ્ચો છે. લેટ્સ બી ઓનેસ્ટ, આઈ વુડ નોટ લાઈક ટુ ધીસ ફેક ઇટ આઉટ. કારણ કે ધેટ મીન્સ કે જયારે તમે દાન કરો છો, મારા લાઈફના ફંડા બહુ ક્લિયર છે કે જયારે જે આપણે વર્ષોથી આજ કરી છે, જયારે તમે દાન કરો છો ઇટ શુડ બી નોટ કે તમે ગામને બતાવો કે 4 છોકરા ઉભા ને તમે એક મીઠાઈનો ડબ્બો આપણે આમ કહીને ફોટો પડાવો ભરો, બહુ ચીપ લાગે છે. જે કરતો હોય સામે તો બહુ ચીપ લાગે છે. તમારા ફ્રેન્ડોને પૂછો તો બી ખબર પડે કે બહુ ચીપ લાગે છે, ખબર બી પડી જાય કે તમે ફોટો પાડવામાં છો. પણ યા તમે લે છે કોઈ કોન્સર્ટમાં ગયા હો તો લાઈવ કરો કે કોન્સર્ટમાં, અરે ભાઈલા તું કોન્સર્ટમાં ગયો ઠીક છે, અમને ખબર છે કે એવી મફતની ટિકિટો આવે છે કે ત્યાં ટિકિટ તો ખરીદી નહીં હોય. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આના કરતા, વોટ આઈ એમ પુટિંગ ઇન અ ડિફરન્ટ વે, કે એના કરતા લેટ અસ સે કે એટલે એને ખબર પડી જાય. તો હું ઊધું કહેવા માંગુ છું બેન કે અગર આવું કરે છે તો માણસ પેલો એની 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 સોરી બટ એની એની રિયલ સોરી ફોર ધ સ્લેંગ પણ એની રિયલ ઓકાત બતાવી જાય છે કે આ કઈ ટાઈપનો માણસ છે, લેડી હોય કે જેન્ટ હોય. એવા ઘણા બધા છે, એવી આઈટમ આપણને ઘણી બધી મળશે. એટલે બધી આઈટમો આજે કહેવાનું કે ભાઈ તમે તમે ઉલટા ખુલ્લા પડો છો. બીજી વાત કે જે લોકો લેટ અસ એક્ઝામ્પલ કે હવે લેટ અસ ફોરેન ગયા અને ફોરેનમાં બધા જાત 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 જાતના એવા ફોટા પડે ખાસ, અને બિલીવ મી એ લોકો એ ચીજ એન્જોય નહીં કરતા હશે પણ અડધો ટાઈમ એ લોકોને ફોટામાં જતો હશે. અને એ સામે બીજા તમે લોકો જોશો કે બીજા લોકો એકદમ એટલે ઉલટું, ધેટ ઇઝ હાઉ યુ કેન ફાઇન્ડ આઉટ કે કેટલા ફેક માણસો છે. અને એ ફેક માણસ તમે જો દોસ્તી કરો તમારે જે દૂર રહેવાનું તો તમને હેલ્પ થાય છે. અને બીજા જે જેન્યુઅન માણસો છે જે આટલું બધું શો શા ના કરે છે, હી યુઝ ધ રાઈટ વર્ડ શો ઓફ, એટલે જે શો ઓફ ના કરે એટલે આપણને ખબર પડે કે આ સહી માણસ છે. એટલું ઉલટું મારે અધરવે કેવું છે કે તમે જેટલું સોશિયલ મીડિયામાં શો શા કરો છો તમે શો ઓફ થઈ જાઓ છો, અને તમે ખુલ્લા પડી જાઓ છો. અને ઉલટું તમારે સામેવાળાને સામે તમને ખબર પડી, સામેવાળાને ખબર પડે કે તમે કેટલી લેવલના માણસ છો. જો ઇનફેક્ટ સોશિયલ મીડિયા ઇઝ હેલ્પફુલ ફોર ધેટ. બીજી વાત, ઘણા માણસોને એવી બહુ જ ગંદી આદત છે કે હરરોજ કંઈક નું કંઈક ઓનલાઈન મૂકવું, બરોબર, કેમ કે લોકો એના જોયા કરે યા પેલા ટાઈમ્સ એમાં ફીડમાં આવે, બરોબર. પણ ઘણી વાર કશું ના હોય તે લોકો મોકલે, અને પછી સાંભળો હજી હું આ કરે બધું, અને પછી બધા હવે એના કમેન્ટ વાંચો એટલું ચીપ. એટલે કમેન્ટ તો વાહ બહુ સરસ, બ્યુટીફુલ, લુકિંગ ગુડ એવા બધા આવે, પણ અંદરથી આપણને કેવા ટાઈપના, સોરી બટ અગેન, કેવા ટાઈપના લોકો કેવા કમેન્ટો કરતા હોય એ તમે ટ્વિટર પર કેવા, હવે ટ્વિટર પર જાણે કે આપણે કહે છે ને કે આપણા મોદી સાહેબને ટ્વિટર પર કેવા લોકો ટ્રોલ કરે, કેવા લોકો ફોલો કરે છે, એ કેવા લોકોને ફોલો કરે છે, આમાંથી ખબર પડી જાય કે કેવી કેવી ટાઈપના લોકો કેવા કેવા કમેન્ટ મૂકતા હોય. પણ તમને હેપી થાય કે મને 40 કમેન્ટ મળ્યા, મને 500 લાઈક મળ્યા, અરે પણ ભાઈ તારી ઇજ્જત જઈ રહી છે તું જોતો ખરા. પણ એ લોકોને ના ખબર પડે. એટલે આજે ફરી મારે કેવું છે કે ભાઈ એટલું ધ્યાન રાખો લાઈક્સ કે, કારણ કે મેં બીજી વાત કાલે જ મેં જોયું ટ્વિટર પર 80,000 ફોલોઅર, 60,000 ફોલોઅર, પણ લાઈક એક કે માં લાઈક નહીં, કોઈ ઇન્ટરેક્શન નહીં. એટલે હું આ ફિલ્ડ ની છું, તમે તો આ ફિલ્ડ ના છો, આપણને ખબર પડી જાય કે આ જુઠ્ઠા ફોલોઅરો ભેગા કર્યા છે બધા ખોટખોટા. કારણ કે તમારી એની પાસે કોઈનું કમેન્ટ નહીં હોય, કોઈ ઇન્ટરેક્શન નહીં હોય, કોઈ એન્ગેજમેન્ટ નહીં હોય, દેટ મીન્સ ઉલટું ઉલટું સામેવાળાની વધારે ઇજ્જત જાય એમાં કે આ ચોર માણસ લાગે છે કે આ રીતે જુઠ્ઠું કરે છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે લેટ અસ બી ક્લિયર, લેટ એવરીબડી બી ક્લિયર અબાઉટ ઇટ કે તમારી ચોરી પકડાઈ જાય છે. જી જી એક્ઝેક્ટલી. હર્ષજી, અહીંયા જે પ્રકારે સોશિયલ મીડિયાની આપણે જે પ્રકારે વાત કરી રહ્યા છીએ કે આ ઘણી બધી જે એપ્સ જે છે કે ક્યાંક ને ક્યાંક માણસ પોતાની જાત કરતા અને બીજા લોકો કરતા વધારે પડતું ચડિયાતું એ પોસ્ટ કરે છે તો જ એ પરફેક્ટ દેખાવાનું છે, તો જ 100 માણસ એને લાઇક કરવાના છે. બીકોઝ રિયાલિટીનો જો ફેસ ફેસબુક ઉપર આવશે તે દિવસથી લોકો એને અનબ્લોક કરી દેશે અથવા બ્લોક કરી દેશે અને અનફ્રેન્ડ કરી દેશે. પણ અહીંયા મહત્વની બાબત એ ફરી વાર આવી છે કે કેટલું અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે બહુ જ સારી રીતે જાણી ગયા છે, હવે નાનું છોકરું પણ ખૂબ સારી રીતે જાણે છે કે એકચ્યુઅલી આ બધી બાબતોનો કેટલો મિસયુઝ થઈ રહ્યો છે. આજે મિસયુઝની આપણે વાત નથી કરતા હશે, પણ એઝ અ એક્સપર્ટ આપ શું લોકોને શું કહેવા માંગશો કે ભલે કહેવાય ને કે યુઝ કરો આપ, પણ ક્યાંક ક્યાંક એની લિમિટેશન પણ બાંધવી જરૂરી છે. કંઈક પોસ્ટ કરો છો પછી એમાં જ ઘણા બધા ફંડાઝ નીકળે છે અને ફરી વાર પાછું પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમમાં જાય છે. એના કરતા સારું છે કે શરૂઆતથી જ આપણે એને ક્યાંક ફૂલ સ્ટોપ મૂકીએ. આપ શું કહેવા માંગશો? આમાં એવું છે કે તમે દરેક વસ્તુઓ જો ફેસબુક કે ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકશો તો એ તમારી આઈડેન્ટિટી માટે એટલી જ વલનરેબલ થઈ જશે. કોઈ પણ વ્યક્તિની સામે તમે બધી વસ્તુઓને ના
કહી શકો અથવા તો તમે પોતાની જાતને એટલા વલનરેબલ ના બનાવી શકો, કેમ કે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે તમે દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને કોઈ પણ વ્યક્તિની પ્રોફાઇલ તમે ચેક કરી શકો છો, એની ઇન્ફોર્મેશન તમે ચેક કરી શકો છો. હવે ફેસબુકનું આપણે એક્ઝામ્પલ લઈએ, તેમાં તમે અબાઉટમાં જાઓ એટલે એ ટુ ઝેડ એ વ્યક્તિની ઇન્ફોર્મેશન તમને મળી જાય, ક્યાં કામ કરે છે, પહેલા ક્યાં કામ કરતો હતો, આટલા વાગે ક્યાં હતો, કેટલા વાગે ઓનલાઈન હતો, એ બધું પણ બતાવે છે. તમે મેસેન્જરમાં તમે ખોલીને જુઓ તો ઓનલાઈન અબાઉટ 1 મિનિટ અગો એવું તમને એક બતાવશે, દેટ ઇઝ ધ લાસ્ટ સીન એનું, એટલે તમને ખબર પણ પડે. અથવા તો કોઈ વ્યક્તિએ ચેક ઇન કર્યું છે, ભાઈ આ હોટલમાં ચેક ઇન કર્યું છે, આ રેસ્ટોરન્ટમાં ચેક ઇન કર્યું છે, અથવા તો ફલાણી જગ્યાએ ફરવા ગયો છે ત્યાં જઈને ચેક ઇન કર્યું છે, તો એ તમારી ઇન્ફોર્મેશનને ત્યાં એ છતી કરે છે લોકોની સામે અને વલનરેબલ બનાવે છે. હવે તમે સોશિયલ મીડિયા ઉપર આટલા બધા એક્ટિવ હો અને અત્યારે સોશિયલ મીડિયામાં એવા લોકો હોય છે કે જે લોકો તમારી ઇન્ફોર્મેશનને ખોટી રીતે યુઝ કરી શકતા હોય છે, તો એ બધામાંથી તમારે બચવું હોય તો આ બધી વસ્તુઓનો તમારે ઓછો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો જ્યાં જરૂર લાગે એટલું જ યુઝ કરવું જોઈએ. કેમ કે સોશિયલ મીડિયા છે એ આપણને બધું આપવાનું છે, ઇન્ટરનેટ ઇઝ ગિવિંગ એવરીથિંગ ટુ અસ, રાઈટ? તો આ વસ્તુને તમે કેટલું મિનિમાઇઝ કરી શકો છો અથવા તો એનો યુઝ તમે કેવી રીતે સારા ઉપયોગ માટે ઘણો થઈ શકે એવો છે સોશિયલ મીડિયાનો. પણ તમે દરેક વસ્તુને એવી રીતે જ જોશો કે મારે આ વ્યક્તિથી વધારે ચઢિયાતું બતાવવું છે, એના માટે હું આ પોસ્ટ કરીશ. પોતાના આત્મસંતોષ માટે અથવા તો કહેવાય ને કે નિજાનંદ માટે કરેલી વસ્તુઓ હોય તે અમુક વાર ખોટી પણ સાબિત થઈ શકે છે. જી 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 રુઝાનજી, આમાં મારે થોડું પાછું કેવું છે, કારણ કે મારી પાસે એવી ઘણા માણસો છે, જેને કે એક્ઝામ્પલ આપણા સચિવાલય ગયા હોય અને તો બધાને ખાસ ચેક ઇન કરે કે હું બધા મિનિસ્ટર નો સ્વર્ણિમ સંકુલ માં ગયું, ખાસ બાજુમાંથી જોતો કયો સ્વર્ણિમ સંકુલ નું ચેક ઇન કરે. બીજું એક્ઝામ્પલ આપું, એરપોર્ટ લાઉન્જ પણ જનરલ માં હોય, પણ ખાસ પેલું બિઝનેસ ક્લાસ લાઉન્જ યા ફર્સ્ટ ક્લાસ લાઉન્જ ની સાઈડ જઈને કાં ત્યાં ચેક ઇન કરે કે અંદર ગયો છું, કારણ કે એ તો જસ્ટ જીપીએસ લોકેશન, એમાં કોઈ મોટી વાત છે નહીં, એટલે એમાં કોઈ અંદર ઘુસવાની એને જરૂર નથી, એ સ્વર્ણિમ સંકુલ ની અંદર ઘુસવા જો નીચે નીચે ચેક ઇન કરીને બતાવી શકે છે. એટલે આવી ટાઈપની વાત લોકો હોય છે ને, આવા ટાઈપના બી નાટકો કરે છે. એટલે અલ્ટિમેટલી હું અગેન રિપીટ કરીશ કે અગર આ રીતે લોકો ઘડી ઘડી બધું ચેક ઇન કરી બતાવતા હોય, કોઈક તો પોતાના ફ્રેન્ડ ને છોડવા ગયું એરપોર્ટ પર, તો એ બધા ચેક ઇન પૂછવું પડે છે કે બકા તું ક્યાં જાય છે, સોશિયલ મીડિયાના લીધે બધાના ઉઘાડા પડી ગયા છે કે એ લોકો કેટલા નાટક કરે છે, એટલે તેની પછી એક વાર ખબર પડી જાય કે સામે વાળા કે એક વાર જૂઠું બોલો તો તમને ખબર પડે કે આ જૂઠું જ બોલનારો છે. એટલે હું તો એનાથી મને ફાયદો, આપણને બધાને ફાયદો બી થાય, કારણ આપણે કેટેગરી સમજી શકીએ, લેવલ સમજી શકીએ કે ભાઈ એક આ માણસ કેટલી લેવલ નો છે. એટલે આપણે એનાથી તો દૂર રહીએ, એવો ભરોસો ના કરીએ, એવી દોસ્તી ના કરીએ કે ક્યાંક આપણે ફસી જઈએ. એટલે અલ્ટિમેટલી સોશિયલ મીડિયાને ફાયદા છે. બીજા જે નુકસાન કયા, પણ હવે અત્યારે લોકો હોશિયાર થઈ ગયા છે, ના તો પહેલા લખતા હતા માય ફુલ ફેમિલી ગોઈંગ ટુ સિંગાપોર, એટલે પેલા જોડને મજા આવે કે ચલો ફૂલ ફેમિલી. આજે બધા જે પણ કિસ્સાઓ જે બને છે એમાંથી ઘણો બધો ફાયદો, કારણ કે પેલાને તો એન્જોય છે ને, પડોશી અડોશી પડોશી રિલેટીવ્સ ને ફ્રેન્ડ્સ ને એટલું ખબર પાડવાની હોય છે, પણ તેની સાથે સાથે પેલા ચોર લૂંટારાઓને ખબર પડે છે કે ના ભાઈ ચલો મજા આવી ગઈ આજે તો આપણે હાથ સાફ. એક્ઝેક્ટલી. પણ રુઝાનજી, અહીંયા ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અહીંયા યુઝ થઈ રહ્યો છે, પણ એક જે પેલી એક વાત છે કે તમારું મેચ્યોરિટી લેવલ ત્યારે જ મેચ્યોર તમે ગણાશો જયારે તમારી જે પણ જિંદગીમાં બનતી તમામ બાબતોને સોશિયલ મીડિયાથી દૂર રાખશો. પણ હવે ક્યાંક ને ક્યાંક આના કારણોસર આપણે રિયલ લાઈફમાં પણ ફેક જીવતા થયા છીએ ભેગા કરીને ફોટા પાડું, બધા નાટકો કરું, બતાવું કે આ જગ્યાએ ગઈ છું, હું એ જગ્યાને એન્જોય નથી કરી રહી. ટેક માય વર્ડ, અહીંયા જેટલા બી લોકો છે બધા જણ કે વચ્ચે અમે બધા આખા અમારું એક ગ્રુપ હતું, અમે ગયા તાજમહેલ જોવા, તો બહેનો તો ફોટો પાડવામાંથી ઊંચા ના આવે. મેં કહું તમે એન્જોય તો કરો, જુઓ આની આની કરામત જુઓ, કરામત તો કેમેરાથી જુઓ. અરે મેં કહું કેમેરા મૂકીને આજથી જો ને, પહેલા તારે કેમેરાથી સી જોવું છે, કારણ કે એને ફોટા પાડવા છે. આમ એંગલ લો, પેલી એંગલ લો, અહીંથી આમ તાજમહેલ ઉપર દેખાય. અરે મેં કહું એ છોડ ને, પણ તમે એન્જોય, એટલે લોકો હવે એ એન્જોયમેન્ટ ભૂલી ગયા છે. એ લોકોના મગજમાં એ જ હોય, જ્યાં બીજા ક્યાંથી કયો એંગલ લઉં તો મારો સારો ફોટો આવે, કેવી રીતે ઉભી રહું તમારો સારો ફોટો આવે, યુ નો, આ આખો લોકોના માઇન્ડમાં આવી ગયું છે. એટલે ધીસ ઇઝ ટોટલી ફેક. અગર બહારગામ જાઉં છું તો એવું ના ના સિંગાપુર ના પપ્પા, સિંગાપુર જઈશું તો લાસ્ટ યર બી ગયા, તો બધાને ખબર જ છે આપણે બીજે જઈએ. અરે પણ પહેલા સિંગાપુરમાં જે ચાર્જિંગ જોવાની છે તો જવું હોય તો, એટલે અલ્ટિમેટ
અલ્ટિમેટલી યુ આર 100% રાઈટ કે આપણું આખું જીવવાનું ફેક થઈ ગયું છે. પછી એક ચીજ હું પોઝિટિવ જોવા માંગુ છું ડ્યુ રિસ્પેક્ટ પર, કે માની લો અત્યારે બનાસકાંઠાના જે પૂર આયા એ આયા તો લોકોએ ભલે 5 ફૂડના પેકેટ બતાવ્યા હોય પણ લખ્યા હોય કે 25 ફૂડ બચી અને 5000 ફૂડના પેકેટમાં મોકલ્યા છે. પણ જે મેં 5 તો આપ્યા હું એને ડિફરન્ટ વે લઈશ. હું કે એટલીસ્ટ 5 આપીને તો ભલું કર્યું. યા અગર ડિફરન્ટ વે મારે લેવો તો પેલા ગરીબને ભલે 4 જણને તે મીઠાઈ આપી, ભલે તું બતાવશે તે 400 ને આલી, પણ 4 ને આપી એટલીસ્ટ બિચારા 4 ને તો ફરક પડ્યો. એટલે એ રીતે આઉટ ટેક ઇટ પોઝિટિવલી. બટ અધરવાઇઝ જે અત્યારે લોકોને જે શો ઓફ કરવાનું ને દેખાડવાનું એ દેખાઈ જાય છે. આ તો કઈ બી કરતા હોય કે નાનું બી કર્યું હોય. હવે આટલું નાનું મેં એક જણ છે એક પેન્ટર છે અને પેન્ટિંગ ની બહુ આદત, આટલું નાનું બનાવ્યું હોય મેં પેન્ટ કર્યું, અરે પહેલા તે પેન્ટ કર્યું તો આવી ચાર ચીજ બતાવું પડે. તેની સાથે સાથે પાછું આ તો શું છે કે હવે લેંગ્વેજની થોડી હું વાત અહીંયા કરું, તેની સાથે સાથે ઇંગ્લિશની તો એટલી ખરાબ હાલત છે. સોરી બધા તમે બહુ આપણે અહીંયાથી એવું બધું સ્લેંગ ના બોલાય ના તો બને કોઈ ઇંગ્લિશ નહીં. પણ એકચ્યુઅલી બહુ જ ખરાબ હાલત છે. આપણે કઈક બી લખીએ કોણ શું, અરે પણ યાર થોડી કર્ટેસી તો રાખ કે આપ કોણ છો, શું કામ છે, હું તો કરું કોણ શું. રિઝાઇનમેન્ટ બહુ બધી વાતો છે પણ કદાચ આપણને સમયની અવધિ અહીંયા રોકી રહી છે. દર્શક મિત્રો અહીંયા વાત થઈ સોશિયલ મીડિયાની, આ કોઈ મજાક નથી પણ હકીકત જે છે અમે તમારી સામે મૂકી છે કે એકચ્યુઅલી આવી નાની નાની માઇનર માઇનર મિસ્ટેકથી આપણે ઘણી મોટી ભૂલો કરી દેતા હોઈએ છીએ અને તે ભૂલોનો ફાયદો જે છે એ લોકો લેતા હોય છે. પણ કેમ, આપણે એવું કંઈ જ કરવા જેવી જરૂર નથી. સિમ્પલ લાઈફ છે, તેને રિયાલિટી સાથે જીવો. પોતાના ફેસબુક વોટ્સઅપની અંદર જેટલી જરૂરત છે એટલું જ આપે પોસ્ટ કરો. કોઈ એટલો બધો બી લોકોને ફાયદો કરે કે ખાસ કરીને ચોરોને ફાયદો કરાવે એવા તો કોઈ જ પ્રકારના ચેકિંગ ના કરો. બસ આ તમામ ચર્ચા કરી અને તમામને ફરીથી ગુજરાત ન્યૂઝ તરફથી અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. તમારું નવું વર્ષ ખૂબ જ સારું છે. આ તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા રુઝાન ખંભાતા અને હર્ષ પરમાર. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો લોકમંચમાં બસ આજે આટલું જ. કાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.